સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઉમરડા ગામે સરપંચે એક ઐતિહાસિક કદમ હાથ ધર્યું હતું. ખાસ કરીને 619 હેક્ટર જેટલી જમીન જે ગૌચરમાં દબાણયુક્ત હતી તે દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે અને આ સમગ્ર કાર્યવાહી પ્રશંસનીય બનવા પામી છે. જો અમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ઉમરડા ગામમાં સરપંચના લાંબા લડાઈ અને મથામણ બાદ 619 એકર જમીન જે ભૂમાફિયાઓએ કબજો કર્યો હતો તે ખાલી કરાવવામાં આવી છે અને આમ સરપંચની જે કામગીરી છે તે ખૂબ જ સરાહનીય બનવા પામી છે. કનુભાઈ કરપડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આજે ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું, ભૂમાફિયાઓ દ્વારા તેની સામે લડત ચલાવવામાં આવી હતી. આખરે પોલીસ વડાએ તાત્કાલિક અસરથી પોલીસ બંદોબસ્ત ફાળવતા પોલીસ બંદોબસ્ત અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા અને કનુભાઈ કરપડાની મહેનતથી 619 એકર જમીન ઉપર જે ગૌચરની જમીન કહેવામાં આવતી હતી તેના ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. આખરે દબાણ ખસેડવામાં આવ્યું છે, દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે અને હવે આ જમીન ઉપર ગૌચર ખુલ્લું થઈ ગયું અને સમગ્ર કાર્યવાહી ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય રહેવા પામી છે. મૂળી તાલુકાના ઉમરડા ગામે 619 એકર ઉમરડા ગ્રામ પંચાયતનું ગૌચર આવેલ છે, જેમાં ભૂમાફિયાઓએ બળજબરીથી કબજા કરેલા છે. એવડા લોકોએ માંડવીના વાવેતર કરીને ગયા છે, જારું વાવી દીધી છે અને અમારા ઉમરડા ગામના માલધારી લોકો બીજા કોઈ ચારવા આવે તો એમને અભદ્ર ભાષા બોલીને મારવા દોડે એમના લોકોને ચારવા નહોતા દેતા. તેથી ઉમરડા ગ્રામ પંચાયત 3 નોટિસો દીધી, તે છતાં ભૂમાફિયાઓએ ખાલી જગ્યા ન કરી. આજે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ઉમરડા ગ્રામ પંચાયત દ્વારા આ ગૌચર ખુલ્લું કરવામાં આવ્યું છે. જય ભારત, જય ભારત. ભાઈ